કપરેડા તાલુકાના વરવટ ગામના બળદેવ ફળિયામાં પ્રધાનમંત્રી સડક યોજનામાંથી બનાવેલ નવો રસ્તો વરવટથી સિલધા ગામને જોડતો છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાંથી બનતો રસ્તો તમે જોયો હશે, પણ અહીંયા વરવટ ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલ રસ્તો તમે કદી નહીં જોયો હોય। આ તે શું રસ્તો કહી શકાય? દેખતા છતાં આંધળા જેવી કહેવત અહીંયા સ્પષ્ટ થાય છે। ક્યાંક ભ્રષ્ટાચાર હોય પરંતુ તેનું પાકું નિરીક્ષણ કરતા માલુમ પડે, પરંતુ અહીંયા રસ્તો એટલો ખરાબ બનાવવામાં આવ્યો છે કે મસ મોટી ગટરો ખાડા જોવા મળે છે। આમ લોકો કહે છે કે એના કરતા તો કાચો રસ્તો હતો તે સારો હતો। આજે ડામર પાથરી જાતે ગટર ખાડા કર્યા છે, લોકો હતો રસ્તો એના કરતા વધુ પરેશાન થઈ રહ્યા છે। અને કોન્ટ્રાક્ટર માથા ભારે નો હોય તેવો ખુલ્લી ચેલેન્જ ગામ લોકોને આપે છે કે તમારે જે કરવું હોય જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, મારું કોઈ બગાડી નહીં શકે। આજે જનતાનું કોઈ સાંભળનાર છે જ નહીં। લોકશાહીમાં એવી સ્થિતિ, આજે દેખાતો ખુલ્લું ભ્રષ્ટાચાર હોવા છતાં કોઈને બીક નથી, એનું કારણ શું હોઈ શકે? રસ્તા પર ગટરો પડી છે અને નવો રસ્તો હોવા છતાં ટેકરા ખાડા પડતા કોન્ટ્રાક્ટર અને તંત્રને વારંવાર ફરિયાદ કરતા કોઈ ધ્યાન આપતું નથી। કોન્ટ્રાક્ટર કહે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, અમને કોઈ જ ફરક પડશે નહીં। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારોને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈના પેટનું પાણી હલતું નથી। શું આ રસ્તા બાબતે વહીવટી તંત્રની આંખ ઉઘડશે? યોગ્ય કાર્યવાહી થશે અને ફરીથી આ રસ્તો વ્યવસ્થિત બને તેવી લોકો માંગ કરી રહ્યા છે। આગળ ફરિયાદ કરીએ તો આગળ ના ધ્યાન ને આપે કે તમે નાના માણસ, નાનામાં નાના માણસ અમને ફોન કરે તો નાના માણસ ની જરૂર નહીં પડે। આજે મેં મીનાક્ષી ને ફોન કર્યો, સવારે ગયો ને મેં કીધું કે એને પછી હું કીધું કે કામ બંધ કરાવો એમ છે ગાડી એનો, એને એમ કે જે ડામર આવેલો ડ્રાઈવરને ઉતારી મૂકો તેમજ રાખો, પછી એ લોકોનું કેટલું નુકસાન થાય એટલે ફટાફટ લોકો આવીને કરે એમ એમ મને કીધું। પ્રધાનમંત્રી સડક યોજના આ રસ્તો કહેવાય બરાબર? આવી રીતે રસ્તા બનતા હોય તો પ્રજા કઈ જગ્યાએ જતી?